કૌરવનો પહેલો આયોજન હતી આવા 10-10 12-12 વર્ષથી થાય છે મને પણ કલ્પના નથી કે આજ કેટલા વર્ષથી થઈ રહ્યું છે અને મને એવું બી કલ્પના નથી કે હું ક્યાં સુધી કરવાનો છું દર વર્ષની જેમ આ વર્ષે પણ થાય છે એટલું ખબર છે કે ભગવાન જ્યાં સુધી મને શક્તિ આપે ત્યાં સુધી કરીશ પણ એના કરતાં પણ વધારે મને સૌથી વધારે આનંદ કે દરેકના મા બાપ પોતાના દીકરા સમજીને પોતાની દીકરીને પણ મને ભાઈ સમજીને બાપ સમજીને એમની દીકરીઓ આપે છે અને ત્યારે હું એ લોકોને ખરેખર વંદન કરું છું કારણ કે કોઈપણ વડીલ વગર જ્યારે આટલી બધી એક સામે દીકરીઓ હોય કદાચ કોઈ એક દીકરીનો બાપ બને બે દીકરીનો હું 10-10 હજારનો પિતાનો બાપ આજે 10-10 હજાર પિતાનો કોઈનો ભાઈ બનું કોઈનો બાપ બનું આ પ્રકારનો જો મને પ્રેમ મળતો હોય તો મને એવું લાગે કે ભગવાન મને આટલી તાકાત આપે આ ગૌરી વ્રત નિમિત્તે તમે જોઈ શકો છો કે છોકરી 5 વર્ષે એક જ યાદ કરતી હોય કે હવે રાજેશ કાકા 5 દિવસની અંદર ખૂબ અભ્યાસ કરે અને એને એક પિક્ચર કોઈ બહુ મોટો વિષય નથી પણ 5 દિવસમાં હવે 1 દિવસ પિક્ચર જોઈશું આટલી દીકરી સાથે એક બી છોકરો ક્યારેય ભેગી ના થાય અને એક દિવસે ભેગી થાય અને એનો જે આનંદ 5 દિવસ સુધી ચાલે છે મને લાગે કે દીકરીને જ ખબર હોય આપ સૌના માધ્યમથી હું દરેક લોકો કોઈને પ્રેમ કરો કે ના કરો તમારા ઘરની દીકરીને એટલો પ્રેમ કરજો કારણ કે કદાચ 18 વર્ષે 20 વર્ષે એ તમારું ઘર છોડીને જશે પણ મને લાગે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી પોતાના મા બાપ પોતાના ભાઈને અને કોઈને પણ દુઃખી નહીં કરતી અને દીકરીને જ્યારે પણ દુઃખી ના કરતા આ ગૌરી વ્રત નિમિત્તે હું સૌ લોકોને પ્રાર્થના કરું છું અને સૌ લોકોને ગૌરી વ્રતની શુભેચ્છા પાઠવું છું એટલે